જિલ્લા પંચાયત લેવલે આ ભરતી રહી જશે તો રાજ્યની સરકારી હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર સ્ટાફ નર્સ વર્ગ ત્રણ માટે એક હજાર નવસો ને ત્રણ જે જગ્યાઓ ખાલી છે એના ઉપર તમારે અરજી કરવાની છે તો અરજી કરવાનું પાંચ દસ બે હજાર ચોવીસથી લઈને ત્રણ અગિયાર બે હજાર ચોવીસ દરમિયાન તમારે ઓનલાઈન અરજી ઓજસની વેબસાઈટ છે એ અંતર્ગત કરવાની રહેશે તો મિત્રો ભરવા થતી જે જગ્યાઓની વિગતો તમને જે ઓગણીસો ને ત્રણ જગ્યાઓ પર ભરતી છે એ અંતર્ગત ભરતી રહેશે તો આની અંદર આપણે વાત કરીએ એ અંતર્ગત જે વધ જે જગ્યાઓ છે એની પણ વિગતો આની અંદર સમાવેશ કરવામાં આવેલી છે તો મિત્રો જિલ્લા પંચાયત અંતર્ગત આ જે સ્ટાફનર્સ અંતર્ગત જે અગત્યની જે સરકારી ભરતી માટે જે જાહેરાત છે એ અંતર્ગત જે પણ મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો છે એ આની અંદર અરજી કરી શકશે તો પગાર વાત કરીએ કે પગાર જે તમને સરહદને આધીન મળવાપાત્ર રહેશે જે સામાન્ય વહીવટ અંતર્ગત વર્ગ ત્રણ માટે ચાલીસ હજાર આઠસોનું માસિક ફિક્સ પગાર ધોરણ રહેશે એટલે કે જે પગાર ધોરણ પાંચ વર્ષની જે સેવા અંતર્ગત જે ફિક્સ પગાર ધોરણ રહેશે પછી લેવલ મેટ્રિક અંતર્ગત જે પગાર ધોરણ જે તમને મળશે પાંચ વર્ષ અંતર્ગત તમને પગાર પંચ મુજબ તમને આ પગાર મળશે તો આની અંદર લાયકાત માગેલી છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલી બેઝિક ડિગ્રી એટલે કે બી એસ રેગ્યુલર ધરાવતા હોવા જોઈએ અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થામાંથી તમે જનરલ જે નર્સિંગ એન્ડ મિડવાઇફેરી એટલે કે જી કરેલું હોવું જોઈએ તો સાથે મિત્રો આની અંદર એ કરેલું હોય ફિમેલ હેલ્થ વર્કર હોય એ તમામ જે ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે ગુજરાતી હિન્દી ભાષાનું પૂરું જ્ઞાન તમારે હોવું જોઈએ સાથે મિત્રો કોમ્પ્યુટરનું જ્ઞાન પણ નહીં આની અંદર ધરાવતા હોવા જોઈએ જો કોમ્પ્યુટર વિષય ધોરણ દસ બારની અંદર છે તો તમારે બીજું કોઈ સર્ટિફિકેટ કોમ્પ્યુટરની જરૂર નથી સાથે મિત્રો અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ અને ઓબીસી પછાત વર્ગના આર્થિક નબળા વર્ગ માટે જે ઉમેદવારો છે એમને જે રિઝર્વેશન જગ્યાઓ છે એ મળવા રહેશે તો મિત્રો આની અંદર જે વયમર્યાદા છે એની અંદર પણ તમને છૂટછાટ મળશે પસંદગીની પ્રક્રિયા છે ઓઆઈએમ એટલે કે ઓ એમ આર જે પદ્ધતિ અંતર્ગત તમારી જે પરીક્ષા લેવામાં આવશે જે સો ગુણની પરીક્ષા રહેશે દરેક ખોટા પ્રશ્નો ઉપર જે પદ્ધતિ છે એ માઇનસ રહેશે જે પણ આની અંદર અરજી કરતા તમામ ઉમેદવારો ખાસ ધ્યાન છે કે જે આની અંદર પાસ થવા માટે તમારે પાંત્રીસ ટકા ગુણ જરૂરી રહેશે તો ફક્ત જે ગુજરાતી ભાષામાં જે પરીક્ષા છે એ લેવામાં આવશે પરીક્ષા ફી છે ત્રણસો જે પ્લસ પોસ્ટ ઓફિસ ચાર્જ ઓનલાઈન ફી ભરો છો એવા કિસ્સામાં ત્રણસો પ્લસ ચાર્જ જે તમારે ચૂકવાનું છે ઓનલાઈન અરજી તમે ઓજર્સની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે અરજી કરવાની રહેશે તો સામાન્ય સૂચનાઓ જે તમને આપેલ છે એ તમારે વાંચવાની રહેશે તમામ ઉમેદવારોની અરજી ત્રણ અગિયાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન જે ઓજર્સની વેબસાઇટ ઉપર સ્વીકારવામાં આવશે એ પછીની અરજીઓ છે એ તમામ રદ થવાપાત્ર રહેશે તો જૈન મિત્રો વંદે માતરમ જે કરવી ગુજરાત